નમસ્કાર મિત્રો મેં તરુણ પરમાર આસિસ્ટન્ટ લોકો પાઇલટ ઇન્ડિયન રેલવે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે પંદર માર્ક્સના પ્રશ્નો જોઈશું તમારા જવાબ કેટલા સાચા પડે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા પહેલો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા વિકલ્પ અન્ય ત્રણ વિકલ્પમાંથી અલગ પડે છે તો રીઝનિંગ અને જીકેનું આ કોમ્બિનેશનથી આ ક્વેશ્ચન બનાવવામાં આવ્યું છે નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે પેલો ઓપ્શન રાજસ્થાન બીજો ઓપ્શન સોરી ગુજરાત બીજો ઓપ્શન રાજસ્થાન ત્રીજો ઓપ્શન દિલ્હી અને ચોથો ઓપ્શન છે મહારાષ્ટ્ર બરાબર તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી દિલ્હી દિલ્હી જે છે એ અલગ પડે છે અહીંયા નીચેના માટે કયો વિકલ્પ અન્ય ત્રણથી અલગ પડે છે તો સાચો જવાબ છે અહીંયા ઓપ્શન નંબર સી દિલ્હી હવે કેમ અલગ પડે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે બરાબર બધાને ખબર જ છે કેમ અલગ પડે છે તો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આ વિકલ્પ કેમ અલગ પડે છે પ્રશ્ન નંબર બે મનુના પિતાની પત્નીના ભાઈની પત્ની મનુને શું થાય બરાબર મનુના પિતાની પત્નીના ભાઈની પત્ની મનુને શું થાય ઓપ્શન માસી બીજો ઓપ્શન મામી ત્રીજો ઓપ્શન ભાભી અને ચોથો ઓપ્શન છે દાદી બરાબર અહીંયા મનુ છે અહીંયા આપણે મનુ માટે એમ ધરી લઈએ મનુના પિતા મનુના પિતાની પત્ની એટલે મનુની શું થઈ ગઈ મમ્મી થઈ ગઈ બરાબર આપણા પપ્પાની પત્ની આપણી શું હોય મમ્મી હોય બરાબર તો આટલું આપણું સોલ્વ થઈ ગયું મનુના પિતાની પત્ની એટલે કે મનુની મમ્મી મમ્મીના ભાઈ મમ્મીના ભાઈ એટલે શું થઈ ગયું મામા અને મામાની પત્ની એટલે શું થઈ જશે મામી ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે બરાબર તો ક્વેશ્ચન ભલે લાંબો હોય ટુકડા ટુકડા કરીને આપણે સોલ્વ કરશું તો આરામથી સોલ્વ થઈ જશે ફરીથી સમજાવી દઉં ભાઈ મનુના પિતા છે એ મનુના પિતાની પત્ની એટલે કે મનુની મમ્મી થઈ મનુની મમ્મીના ભાઈ એટલે કે મનુના મામા થયા અને એ ભાઈની પત્ની તો એ શું થઈ જશે અહીંયા એ શું થઈ જશે અહીંયા મામી થઈ જશે તો સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે મામી એ સાચો આન્સર છે અને લોહીના સંબંધોમાંથી બેથી ત્રણ માર્ક્સના પ્રશ્નો કન્ફર્મ છે કે આવશે બરાબર બ્લડ રિલેશનમાંથી ત્રણ માર્ક્સના ક્વેશ્ચન દરેક વખતે ત્રણ ચાર માર્ક્સના ક્વેશ્ચન આવે છે તો બ્લડ રિલેશન લોહીના સંબંધોની તમારે તૈયારી કરી લેવાની છે પ્રશ્ન નંબર ત્રણ એમએસ એક્સેલમાં કોઈ સંખ્યાનો વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય છે એમએસ એક્સેલમાં કોઈ સંખ્યાનો વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય છે પેલા ઓપ્શન સ્ક્વેર બરાબર આ રીતના કૌશ પછી છે એસ ટી આ રીતના કૌશ પછી છે એમઓ અને ચોથો ઓપ્શન છે મોડ તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી એસ ક્યુ ટી અને પછી કૌશ બરાબર ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે એસ ક્યુ સ્ક્વેર ઓપ્શન નંબર બી વાત કરીએ પ્રશ્ન નંબર ચાર વિન્ડો એપ્લિકેશનમાં સૌથી નીચે દેખાતી લાઈનને અથવા તો બાર શું કહે છે વિન્ડો એપ્લિકેશનમાં સૌથી નીચે દેખાતી લાઈન જે હોય બરાબર એને શું કહે છે પહેલો ઓપ્શન સ્ટેટસ બાર બીજો ઓપ્શન ટૂલ બાર ત્રીજો ઓપ્શન મેનુ બાર અને ચોથો ઓપ્શન છે ટાસ્ક બાર તો ચોથા નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ થઈ જશે સ્ટેટસ બાર ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે વિન્ડો એપ્લિકેશનમાં સૌથી નીચે દેખાતી લાઈનને શું કહે છે સ્ટેટસ બાર કહે છે પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી તરુણ પરમાર એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં જીમેલ શું છે બરાબર નીચેનામાંથી તરુણ પરમાર એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં જીમેલ શું છે પેલો ઓપ્શન યુઝર બીજો ઓપ્શન હોસ્ટ ત્રીજો ઓપ્શન ડોમેન અને ચોથો ઓપ્શન છે આઈપી બરાબર આગળ પણ આ પ્રકારનો ક્વેશ્ચન આપણે લઈ લીધો છે તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી હોસ્ટ નીચેનામાંથી તરુણ પરમાર એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં જીમેલ શું છે હોસ્ટ છે પ્રશ્ન નંબર છ નીચેનામાંથી કયું ટેક્સ્ટ એડિટર નથી બરાબર નીચેનામાંથી કહ્યું ટેક્સ્ટ એડિટર નથી પહેલો ઓપ્શન નોટપેડ બીજો ઓપ્શન વર્ડપેડ ત્રીજો ઓપ્શન પાવર પોઈન્ટ અને ચોથો ઓપ્શન છે એમએસ વર્ડ તો બરાબર ટેક્સ્ટ એડિટર નથી નોટપેડમાં વર્ડપેડમાં અને એમએસ વર્ડમાં આપણે ટેક્સ્ટ કરી શકીએ છીએ ટેસ્ટ એડિટ કરી શકીએ છીએ પાવર પોઈન્ટ આનો સાચો જવાબ થઈ જશે બરાબર સાચો જવાબ શું થઈ જશે પાવર પોઈન્ટ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કહ્યું બ્રાઉઝર નથી બરાબર નીચેનામાંથી કયું બ્રાઉઝર નથી પહેલાં ઓપ્શન નેટસ્કેપ નેવિગેટર બીજો ઓપ્શન ક્રોમ ત્રીજો ઓપ્શન એપિક અને ચોથો ઓપ્શન છે થંડસ્ટ્રોંગ તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી આ જે વેબ બ્રાઉઝર છે સર્ચ એન્જિન છે આના બધાના નામ તમારે તૈયાર કરવા પડશે કયું વેબ્રા કયું બ્રાઉઝર નથી થંડરસ્ટ્રોંગ જે છે થંડસ્ટ્રોંગ એ બ્રાઉઝર નથી પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કયું મેનુ માત્ર વર્ડમાં જ જોવા મળે છે નીચેનામાંથી કયું મેનુ માત્ર વર્ડમાં જ જોવા મળે છે ઇન્સર્ટ વિન્ડો ટેબલ અને હેલ્પ તો આઠમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ટેબલ ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે કયું મેનુ માત્ર વર્ડમાં જ જોવા મળે છે ટેબલ પ્રશ્ન નંબર નવ કમ્પ્યુટર લેંગ્વેજ જાવાની શોધ કોની છે બરાબર કમ્પ્યુટર લેંગ્વેજ જાવા જે છે એ એ કોની શોધ છે પહેલો ઓપ્શન આઈબીએમ બીજો ઓપ્શન માઇક્રોસોફ્ટ ત્રીજો ઓપ્શન સન માઇકો સિસ્ટમ ચોથો ઓપ્શન છે ઇન્ફોસિસ ઓપ્શન નંબર સી આનો સાચો લેંગ્વેજ છે શોધ છે સનમાઇકો સિસ્ટમ પ્રશ્ન નંબર દસ દરેક હાર્ડવેરનું સેટિંગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે બરાબર દરેક હાર્ડવેરનું સેટિંગ કરવા માટે શાનો ઉપયોગ થાય છે પેલો ઓપ્શન કંટ્રોલ પેનલ બીજો ઓપ્શન ટાસ્કબાર ત્રીજો ઓપ્શન વિન્ડો અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં તો દસમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે કંટ્રોલ પેનલ ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જે દરેક હાર્ડવેરનું સેટિંગ કરવા માટે શાનો ઉપયોગ થાય છે ઓપ્શન નંબર એ કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર અગિયાર ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે ડેસ્કટોપ પર જે નાના ચિત્રો દેખાય છે એને શું કહે છે પેલો ઓપ્શન પિક્ચર બીજો ઓપ્શન આઇકોન ત્રીજો ઓપ્શન ઇમેજ ને ચોથો ઓપ્શન છે સિમ્બોલ

વાત કરીએ હવે અગિયાર સોરી તેર ધારાસભાનું નીચલું ગૃહ કયા નામથી ઓળખાય છે ધારાસભાનું નીચલું ગૃહ કયા નામથી ઓળખાય છે ધારાસભાનું પૂછ્યું છે બરાબર ધારાસભાનું નીચલું ગૃહ કયા નામથી ઓળખાય છે પહેલો ઓપ્શન ન્યાયતંત્ર બીજો ઓપ્શન વિધાન પરિષદ ત્રીજો ઓપ્શન વિધાનસભા અને ચોથો ઓપ્શન છે સંસદ તો વિધાનસભા ધારાસભાનું નીચલું ગૃહ કયા નામથી ઓળખાય છે વિધાનસભાના નામથી ઓળખાય છે પ્રશ્ન નંબર તેર સાધો જવાબ ઓપ્શન નંબર સી વાત કરીએ પ્રશ્ન નંબર ચૌદ બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવવામાં આવે છે બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે પહેલો ઓપ્શન સહવર્તી અથવા તો સમવર્તી યાદી બીજો ઓપ્શન કેન્દ્ર અથવા તો સંઘ યાદી ત્રીજો ઓપ્શન નાગરિકતા યાદી અને ચોથો ઓપ્શન છે રાજ્ય યાદી તો સાચો જવાબ થઈ જશે અહીંયા કેન્દ્ર સંઘ યાદી ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે બરાબર બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવવામાં આવે છે કેન્દ્ર સંઘ યાદીમાં પ્રશ્ન નંબર પંદર આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે નાણાં પંચના અધ્યક્ષ નાણાંપંચના અધ્યક્ષની નિયુક્તિ કોણ કરે છે બરાબર નાણાં પંચના અધ્યક્ષની નિયુક્તિ કોણ કરે છે પેલો ઓપ્શન વડાપ્રધાન રાષ્ટ્રપતિ પાર્લામેન્ટ અને નાણાં મંત્રી આ ચારે ઓપ્શન છે સાચો જવાબ થઈ જશે અહીંયા રાષ્ટ્રપતિ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ છે પંદર ક્વેશ્ચન મેં અહીંયા લીધા છે આ વિડીયોમાં બરાબર અને જે આપેલા ત્રણ ચાર ઓપ્શનમાંથી અલગ વિકલ્પ કયો હતો દિલ્હી હતો તો એ દિલ્હી કેમ છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં અલગ દિલ્હી પડે છે બધાને ખબર છે બરાબર પણ એનો કેમ દિલ્હી પડે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવું છે થોડું સર્ચ કરજો તો ખ્યાલ આવી જશે તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે મળીને આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત